સલામ અલેકુમ. આજે આપણે રેહાનાસ ક્વિઝિન્સમાં બનાવશું એક મજેદાર ની રોટલી. હવે આ રોટલીની અંદર આપણે નાખશું વાસી ચોખા ને વાસી દાળનું શાક. જ્યારે ત્યારે હું ચોખા શાક કરું કે દાળનું શાક કરું તો મારી પાસે વાસી તો રહે જ બીજા કે ત્રીજા દિવસ માટે. પછી ફેંકવાનું તો મન ના થાય, તો વિચાર કરી કે આપણે શું કરી શકીએ છીએ. હવે યુટ્યુબમાં મારા વિડીયોઝ છે, મારી પાસે લગભગ 70 વિડીયોઝ છે, પણ બધી ઇંગ્રેજીમાં છે. પણ જો તમને એમ લાગે તો તમે પ્લીઝ જોઈ શકો છો ઇંગ્રેજીમાં, અને એની રેસિપીઝ પણ એના નીચે છે. અને મારી પાસે જે યુટ્યુબમાં વિડીયો છે એ છે ચોખાની રોટલી, જે હું મારી મરહુમ દાદીમા પાસેથી શીખી હતી ને એ નાખી છું. અને એમાં મને બધાના કોમેન્ટ્સ આવ્યા છે કે જે પણ બનાવ્યું છે ઓલાકાને બહુ જ મજા આવી છે. તો આજે મને થયું ચાલો આપણે ટ્વિસ્ટ કરે અને એની અંદર નાખી દે થોડુંક દાળનું શાક, જોઈએ કે આજેનું ટેસ્ટ કેવું લાગે છે. તો અહીંયા છે મારી પાસે લોટ, ઘઉંનો લોટ, ને લગભગ હું 2 કપથી 2.5 કપ ઘઉંનો લોટ લીધી છું. એની અંદર હું જે મારા પાસે વાસી ચોખા હતા એ વાસી ચોખામાં મેં ચૂલા ઉપર રાખીને થોડુંક પાણી નાખ્યું, એમાં તો શું ના ફાઇન સોફ્ટ થઈ જાય. તો આ આપણા પાસે આપણી અંદર ચોખા નાખશું. આ જે દાળનું શાક મારી પાસે છે, જે લેફ્ટઓવર છે, જે વાસી છે, એ આપણે નાખશું. જેમાં થોડુંક હળદર નાખશું ને એની અંદર થોડુંક લસણ આદુ નાખશું, નિમક ને થોડુંક તેલ. આમાં આપણને પાણીની જરૂર નહીં પડે, કારણ કે આપણે આ શાક ને ચોખાથી આપણે લોટ બાંધશું. તો એની અંદર આપણે નાખી દઈશું આપણા ચોખા. અને જ્યારે પણ તમે જો મારા વિડીયોઝ વોચ કર્યા હો યુટ્યુબ ઉપર, જ્યારે પણ કંઈક એવું મિક્સ કરવાનું હોય કે લોટ બાંધવાનું હોય તો હું મારા ગ્લવ્સ પહેરું, અને ગમે કે એક જાતનું સેનિટરી છે, આમ ચોખ ચોખ્ખું કે શું આપણા નખની અંદર કાંઈ હોય કે રિંગમાં કાંઈ હોય તો આપણા પેટમાં, બચ્ચાના પેટમાં, ધૈયના પેટમાં ના જાય, એના લીધે તમે જોશો કે હું દર વખત ગ્લવ્સ પહેરું છું. તો એની અંદર મેં ચોખા નાખી દીધા. હવે આસ્તે આસ્તે આપણે શું કરશું કે એની અંદર આપણે આસ્તે આસ્તે આપણે દાળનું શાક એમાં એડ કરતા જઈશું. અને એની અંદર, આની અંદર જો તમે જોશો તો એની અંદર બટેટા પણ છે, અને એ પણ ઓકે છે. જો આપણે બટેટા અંદર નાખીએ તો જરાય વાંધો નથી. તો આપણે નાખી દઈશું એની અંદર, હું લગભગ અડધું નાખીશ, પછી આપણે જોશું કે આપણને જો જરૂર પડશે તો આપણે નાખી દઈશું બધું. હવે બાંધવા પહેલા એને પહેલાં હું થોડુંક એમાં તેલ નાખીશ, જસ્ટ થોડુંક જ, ને એ પણ આપણે ઓલિવ ઓઇલ વાપરે છે કે જે આપણી સેહત માટે બહુ જ સારું છે. ને ફ્રેશ લસણ આદું, ફ્રેશ એમ કે હું બનાવીને પછી ફ્રીઝ કરી નાખું, પછી થોડું થોડું કાઢું. પણ જો આપણે પાવડરની વસ્તુ, મને જરાય પસંદ નથી પાવડરની વસ્તુ વાપરું, કારણ કે એમાં ટેસ્ટ બે ચોક્કસ એમાં ટેસ્ટમાં ડિફરન્સ છે. પછી એની અંદર આપણે થોડુંક હળદર એડ કરશું, ને જો તમને યલો ના ખપતા હોય, તમારી રોટલી યલો ના થાય તો વાંધો નથી, તમને જરૂર નથી કે તમે એડ કરો હળદર. હવે આની અંદર આ ટાઈમે જો તમે કાંઈ પણ તીખું નાખવું હોય, ગ્રીન ચટણી છે, સાંભાર મસાલો છે, ચટણી લાલ ચટણી છે, કે જે પણ તમને તીખું કે અત્યારે તમને લાલ પાવડર નાખવો હોય તો પ્લીઝ આ ટાઈમે ગોહેડ ને તમે નાખી લેજો એની અંદર. હું મારી સેહતના લીધે નથી નાખતી, કારણ કે અમે જરાય ઘરમાં તીખું નથી ખાતા. તો આના સાથે બસ આપણે બધું, હું અંદર નિમક પણ નાખી દીધી છું. હવે આપણે એને ફાઇન રીતે લોટ બાંધશું, ને મને એમ લાગે છે કે ઓલું જે થોડુંક આપણે જે શાક બચાવ્યા હતા એ પણ ફાઇન રીતે અંદર ઘરી જશે, કારણ કે હમણાં સુધી મને એમ લાગે છે કે જરાક ટફ, જરાક કઠણ થશે લોટ. તો ચાલો આપણે આ એડ કરીને નાખી દઈએ એની અંદર. ચાલો એમાં બધું આપણે અંદર નાખી દીધા, ને બસ હવે હું ખાલી મિક્સ કરીશ કે પકા આપણું ફાઇન લોટ બંધાઈ જાય. તો આપણો લોટ રેડી છે, ફાઇન તે બંધાઈ ગયું છે. તમે જો તો નથી, એ સ્ટીકી બહુ નથી ને બહુ કઠણ પણ નથી, વિચ ઇઝ આપણા માટે પરફેક્ટ છે. હવે આમાં હું 2 ગોળા કરીશ, ને પછી આપણે શું કરશું, આપણે નાખશું અહીંયા ઓલિવ ઓઇલ.
થોડુંક ઓલિવ ઓઇલ, જે પણ બોર્ડ તમે જે વાપરતા હોય. હવે તમે લોટ નાખી શકો છો, પણ લોટમાં શું થાય છે કે હાર્ડ થઈ જાય છે, કારણ કે આ ચૂસી જશે બધું, પરોઠા બધા બધું જે તેલ છે એ ચૂસી જશે, સોરી જે લોટ છે એ ચૂસી જશે. એના લીધે હું વાપરું છું ઓલિવ ઓઇલ, એટલું બધું પણ જરૂર નથી, પણ જરા જરા. હવે આમાં તમને વેલણની જરૂર ન પડે, તમે શું કરો એનાથી આમ સીધું આમ લઈ ને તમે તમારા હાથેથી એને ફાઇન રીતે આમ રાઉન્ડ કરો. ને તમે હજી વધારે એને પાતળું કરી શકશો પેનની અંદર. હવે આના ઉપર તમે જાત જાતની વસ્તુ તમારી મરજી ઉપર તમે વાપરી શકો છો. આની ઉપર તમે સુમક પાવડર વાપરી શકો છો. સુમક પાવડર બહુ જ ફાઇન પાવડર મળે છે, એરબિક સ્ટોર્સમાં મળે છે. એમાં થોડો ખટાશ છે, એમાં એનું ફ્લેવર બહુ જ ફાઇન છે. જો તમને મળે તો વાંધો નહીં, તમે એ વાપરી શકો છો. તમને ન મળે તો તમે મરચુંની લાલ મરચુંની ભૂકી વાપરી શકો છો, કાં તો કેજન સ્પાઇસીસ વાપરી શકો છો. તો હવે હું તમને બતાવીશ કે આપણે આ કેવી રીતે આપણા ફ્રાયપેનમાં નાખશું. આની અંદર આપણે નાખશું થોડુંક ઓલિવ ઓઇલ, પછી આપણે શું કરશું આને જરાક હું ઊંધી ફરાવીશ, જરાક બોર્ડને ઊંધું ફરાવીશ તો એમાંથી નીકળી જાય ફાઇન રીતે. ને એમાં ફાઇન રીતે આપણી પેનમાં નાખી દઈશું ને જરાક ફ્લેટ કરીશ આવી રીતના. હવે આની ઉપર આપણે પછી સુમક પાવડર નાખશું ડેકોરેશન માટે. હવે જો તમને પ્લેન રાખવી હોય તો એ પણ તમારી મરજી છે, તમને કોઈ પણ જાતનું બીજી આઈડિયા આવે તો એ પણ વાંધો નથી. ને થોડીક ભૂકી જે છે આની સૂકી કોથમીર એ પણ હું જરાક નાખું છું, ખાલી એમ કે મને ગમે જરાક ડેકોરેશન માટે. ને હવે આપણે તરત લઈને એને ફરાવી નાખશું અને આમ જરાક એને આમ ઓલું કરો કે આમ ફાઇન જેની અંદર બધું જે આપણે નાખ્યા હતા સ્પાઇસીસ એ બધું એની અંદર ગરી જાય. હવે આ થાય છે એ દરમિયાન હું એક બીજું આપણે કરશું, અને એક જે આ છે એ તો બરાબર સ્પેશિયલ બનાવીશું. મને તમને બતાવ્યું છે કે કેવી રીતે આપણે કરશું. આ અગેન આપણે પાછું આપણે થોડુંક ઓઇલ નાખશું, થોડુંક જ, તો શું આપણી બોર્ડ ઉપર ન ચોટે. ફરાવી આવી રીતના, જરાક વધારે જો પડી જાય તો એ પણ વાંધો નથી, તો આપણે ઓછું નાખશું તવીમાં. એને ફાઇન રીતે તમે તમારી હથેળી સાથે આમ એને ફ્લેટ કરી નાખો તો તમને રોલિંગ પિનની પણ જરૂર ના પડે. ઓકે, હવે આના ઉપર આપણે નાખશું લીંબુના ફૂલ. મારા હસબન્ડને તીખું ને ખાટું બહુ ભાવે, તો આના ઉપર આપણે ડિફરન્ટ વેરિએશન કરશું, જેના ઉપર હું થોડુંક લીંબુનું ફૂલ છાંટી છું. ને હું લઈને હવે એના ઉપર લાલ મિર્ચ છાંટીશ એના માટે, તો બરાબર તીખું ને ખાટું થશે. તો એવી તમ તમે ડિફરન્ટ ડિફરન્ટ તમારા ઘરમાં કોઈ આઈડિયા હોય, જો કોઈને થોડુંક મીઠાણ જેવી વસ્તુઓ લાકાને ગમે કે થોડુંક અંદર સ્વીટનેસ હોય, તો તમે થોડીક શક્કર કે ખાંડ છાંટી ખાંડ કે શક્કર છાંટી દઈ શકો છો એના ઉપર. તો હવે આપણે આ રેડી છે. હવે આપણે આને લઈને આ ફરાવીએ, અને એની બહુ જરૂર ટાઈમ બહુ જરૂર એની પર ચૂલા ઉપર, કારણ કે આપણે વાપરે અંદર ચોખાએ આપણા પાકેલા હતા અને આપણી દાળ પણ પાકેલી હતી, ખાલી એટલું જ કે આપણું હવે લોટ પકાશે આમાં. તો ચાલો આપણી આ તો રેડી છે, આપણે આ કાઢી નાખીએ. ઓકે, ના પછી આપણે પાછું થોડુંક ઓલિવ ઓઇલ એમાં નાખશું ને એમ જ જેમ આપણે આ લઈને જરાક ફરાવ્યા હતા એમ કરી આસ્તે તેની અંદર નાખી દઈશું. જરાક તમારા હાથેથી આમ જરાક આમ કરો તો શું એની અંદર બધું ગરી જાય. ખસાડી નાખું તો તમે જોઈ શકો બરાબર. ને પછી આપણે તરત જ ટર્ન કરી નાખશું તો શું નીચેથી બધું ઓલિવ ઓઇલ ચૂસી જશે અને ઉપરનું ડ્રાય રહેશે. આ જો તમે તરત ટર્ન કરી નાખશો તો તમને ઉપરનું વધારે ઓલિવ ઓઇલ નહીં છાંટું ખપે.
ચાલો આપણે જોઈએ. હવે જરાક વાર છે હજી, આપણે ખોપરશું પક્કા ફાઇન રીતે નીચે પાકી જાય. તો જો આ બે બાજુ ફાઇન એના સ્પોટ્સે ફાઇન થઈ ગયા છે એટલે ખબર છે આપણને પાકી ગઈ છે. તો આપણે આમ ટર્ન કરીને એને આવી તામ પ્લેટમાં રાખશું ને હું તમને પ્લેટમાં પણ તમારે ડિફરન્ટ વેરિએશન્સ બતાવીશ. ઓકે ઓકે. તો આ રહી આપણી દાળનું શાક ને ચોખા, વાસી દાળનું શાક ને ચોખાની રોટલી બનાવ્યા આજે. હવે જો આમાં તમે જો વેરિએશન જોશો તો આ આપણી પ્લેન છે તો તમે પ્લેન બનાવી શકો છો. આ છે જેમાં આપણે લીંબુના ફૂલ અને મરચું છાંટ્યા કે ખાટી 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 ને તીખી હશે. આમાં આપણે સુમક નાખ્યા છાંટ્યા ને કોથમીર જે સૂકી કોથમીર છાંટ્યા. તો ડિફરન્ટ વેરિએશન્સ પણ હવે તમારી પાસે કાંઈ પણ વાસી શાક બાકી રહ્યું હોય, કોઈ પણ જાતનું મગનું શાક બાકી રહ્યું હોય તો એ તમે સાથે લઈને રોટલી બનાવી શકો છો. તો હવે મને ટ્રાય કરું છે તો હું તમને કહી શકું કે કેવી આ રોટલી થઈ છે. પણ હું આ જે તીખી છે એ રોટલી નહીં ટ્રાય કરું કારણ કે મારી મારા માટે સારી નથી. પણ હું આ બીજી ટ્રાય કરીશ જેના ઉપર સુમક છે. ઘરમાં કોઈને પણ ખબર નથી પડવાની કે આ દાળનું શાક ને ચોખાની રોટલી છે ને હું તમને 100% ગેરંટી કરું છું કે કોઈને ખબર નહીં પડે. પણ એટલી સવાદમાં ફાઇન થઈ છે, સેહત માટે સારી છે. અને બીજું કે શું આપણે એક વસ્તુ જે આપણી વાસી વસ્તુ હતી ફ્રીજમાં કે આજે આપણે એ વસ્તુ વાપરી શકીએ છીએ ને એક નવી ડિશ બનાવ્યા છે. તો થેન્ક યુ કે આજે તમે મારો આ શો જોયા છો. પ્લીઝ નેક્સ્ટ ટાઈમ મને મળજો આ પાછું શો જોવા માટે એક બીજી રેસિપી ઉપર. થેન્ક યુ.